પાણીનો વેડફાટ રોકવા અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકાંતરે પાણી આપવાનો નિર્ણય તો કર્યો છે, પણ પાણીની પાઇપલાઇન તૂટતા દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. દુકાનોમાં પાણી ઘૂસેલા જોઈને કદાચ આપને ચોમાસાના દ્રશ્યો યાદ આવતા હશે, પણ એવું નથી. મોડાસાના ભરચક વિસ્તાર એવા નવજીવન ચોકમાં અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એટલું જ નહીં, પાઇપલાઇન તૂટવાની સાથે જ આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો માલ સામાન પણ વ્યર્થ થઈ ગયો. વેપારીઓ કરે તો શું કરે, તેમની પાસે નુકસાન વેઠવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. પાણીની પાઇપલાઇન તૂટવાની ઘટના બાદ તંત્ર ઘોર નિંદ્રામાં જ રહ્યું હતું. જોકે વેપારીઓએ દુકાનમાં ભરાઈ ગયેલું પાણી મોટર તેમજ નાના સાધનોથી બહાર કાઢવાની ફરજ પડી હતી. મોડાસા નગરપાલિકા એક તરફ પાણીના બચાવ માટે એકાંતરે પાણી આપવાનો નિર્ણય કરે છે, તો બીજી બાજુ ભંગાણ સર્જાવાની સ્થિતિ આવા નિર્ણયો પર પાણી ફેરવી દે તેવું લાગી રહ્યું છે. નગરપાલિકાના પાઇપ તૂટવાના કારણે અમારી દુકાનમાં લાખોનું નુકસાન, 80,000 નો તો મેકઅપ અને ટોટલ ઇલેક્ટ્રિક સામાન, આ બધી ભરપાઈ કોણ કરશે? પાણી નગરપાલિકાનું પાઇપ તૂટવાથી પાણી અંદર દુકાનમાં બધું જ ભરાઈ ગયું, ફૂલ ટોટલી પાણી છે અત્યારે અંદર, અને 80,000 નો તો મેકઅપ નો સામાન અને બધી જ મશીનરી ખરાબ થઈ. આજે સવારે